ફ્રેન્ડ હું જીતેન્દ્ર ગોહિલ અપેક્ષા જ્ઞાન કી YouTube ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે વર્ગ અને વર્ગમૂળ સમજવા પ્રયત્ન કરીએ છીએ અપેક્ષા જે આપણી બુક છે મિત્રો જ્ઞાન કી જેની અંદર પ્રકરણ 6 ની અંદર વર્ગ અને વર્ગમૂળ એક સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજાવ્યું છે મિત્રો આજે પણ આપણે ટ્રિક ની મદદથી વર્ગ શોધવાની અલગ અલગ ટ્રિક આપણે સમજાવશું ઓકે માટે વિડિયોને પૂરો જોવો જે પણ બાળકો એ નવા છે અને ભાગ 1 મિસ કર્યો છે ખાસ જોઈ લેજો થોડુંક યાદ કરી લે ભાગ 1 માં આપણે શું કર્યા વર્ગની મિત્રો પહેલા તો આપણે વ્યાખ્યા જોઈ હતી વર્ગ એટલે શું ખાસ મિત્રો વર્ગ એટલે શું ઓકે એની વ્યાખ્યા શું કહેતા આપેલી સંખ્યા છે મિત્રો એ સંખ્યાનો તેની સાથે જ ગુણાકાર કરવો મિત્રો 12 નો વર્ગ આ રીતે પૂછે તો 12 જે સંખ્યા છે ઓકે સમજી લે 12 છે એ 12 નો 12 ની સાથે ગુણાકાર કરો તો જવાબ આવે એનો વર્ગ 12 નો વર્ગ કેટલો તો 144 ત્યાર પછી આપણે જોયું તો એકમ નો અંક 5 હોય મિત્રો યાદ રાખજો એકમ ટ્રિક હતી એકમ ના અંક ની એકમ નો અંક કયો હોય 5 મિત્રો 5 હોય એની ટ્રિક હતી જોઈએ 65 છે તો 65 ની આપણે શું જવાબ મળે તો પેલા 65 એટલે 5 હોય તો 5 નો વર્ગ 25 ભઈ 6 પછી આવે 7 તો 6 7 42 આ બંનેનો ગુણાકાર તો 4225 આ એક ટ્રિક હતી તમને હોમવર્ક પણ આપું ખૂબ સારું મિત્રો મોટા ભાગના એવરેજ આપણે હમણાં ભણ્યા 60 ઉપર બાળકોએ કોમેન્ટ આપી છે તો આ પણ એક સારી વાત છે આપણા માટે ઓકે હવે મિત્રો જો આજનો વિડિયો તમારે સમજવો એની પહેલા તમારે 1 થી 20 ના વર્ગ તમને પાકા હોવા જોઈએ જો અમુક બાબત આપણે શીખવી હોય ટ્રિક શીખવી હોય તો માઇન્ડમાં કોન્સેપ્ટ તમારા ક્લિયર કરવા માટે અમુક વસ્તુ તમને આવડવી જરૂરી છે તો જ મિત્રો એ તમને ઝડપથી સમજાય ઓકે હવે મિત્રો અહીંયા 5 નો અહીં 7 નો વર્ગ હોય તમે 7 ગુણ્યા 7 કરો તો ટ્રિક ન કહેવાય પણ 49 મગજમાં લાઈટ થવી જોઈએ તમને ઓકે તો આ જો ટ્રિક તમને હશે ને મિત્રો તો તમને આવા દાખલા સરળતાથી સમજાશે તો ચાલો મિત્રો આજે આપણે શરૂ કરીએ છીએ વર્ગ વર્ગમૂળ જે ચેપ્ટર નો ભાગ બીજો વર્ગ ની જ મિત્રો ટ્રિક તો શરૂ કરીએ પહેલા શેર કરી દો મિત્રો તમામ બાળકો સુધી વિડિયો શેર કરી દો ચાલો ચાલો મિત્રો જોઈએ જો એકમ નો અંક 5 જોયો ઓકે હવે એકમ નો અંક 0 આવતો હોય તો એવા સંખ્યાનું વર્ગ મૂળ વર્ગ કેમ નીકળો મિત્રો એ 60 80 છે ઓકે તો એકમ નો અંક શું આવ્યો છે 0 તો તમારે શું કરવાનું દશક ના અંક છે મિત્રો દશક નો એનો વર્ગ કરવાનો થાય 8 નો 8 ની સાથે ગુણાકાર કરો તો 64 અને પછી મિત્રો જે શૂન્ય છે એને ડબલ કરી નાખવા એક હોય તો અહીંયા કેટલા શૂન્ય મૂકી દેવાના 2 તો અહીં 2 શૂન્ય પાછળ મૂકી દો તો આનો જવાબ બની ગયો મિત્રો તમે કોઈ પણ 80 ગુણ્યા 80 કરવાની જરૂર છે નહીં ઓકે ફરી વાર જોઈએ અહીં સમજી લે અહીં 50 નો વર્ગ પૂછ્યો છે મિત્રો ઓકે 50 નો વર્ગ કરો અહીંયા મિત્રો પહેલા તો 2 શૂન્ય 1 શૂન્ય છે એટલે પહેલા 2 શૂન્ય મૂકી દીધા 5 નો ગુણાકાર 5 સાથે 25 આ એનો જવાબ ઓકે મિત્રો અહીંયા કદાચ એમ પૂછી નાખીએ 300 યાદ રાખજો અંક એકમ ના અંક માં મિત્રો શૂન્ય હોય 1 શૂન્ય હોય 2 શૂન્ય હોય પછી તમે આ ટ્રિક 350 માં તમે એપ્લાય કરવા જાશો તો લાગશે નહીં એકમ દશક કન્ટિન્યુ મિત્રો શૂન આવતી હોય તો આ ટ્રિક આપણી લાગશે એપ્લાય કરશો તો તમને કામ લાગશે અહીંયા મિત્રો 2 શૂન આપ્યા છે તો 2 ના ડબલ ડબલ કેટલા 4 તો પેલા 4 શૂન મૂકી દો 1 2 3 અને 4 પછી મિત્રો જે સંખ્યા આપી છે 3 નો વર્ગ 9 આ જવાબ 90 છે તો એક ટ્રિક તમને કેવી લાગી ખાસ કોમેન્ટ આપો ગમતી હોય લાઈક કરો વિડિયો એક હોમવર્ક માં આપી દઉં છું 90 નો વર્ગ કરો 400 નો વર્ગ કરો અને 700 નો વર્ગ ઓકે 3 દાખલા હોમવર્ક માં આપું છું તો મિત્રો પહેલી વસ્તુ ટ્રિક 1 છે એ આપણે એકમ નો અંક શૂન્ય હોય તો ટ્રિક નંબર આપણી 1 હતી મિત્રો ઓકે હવે ટ્રિક 2 જોઈએ કે એકમ નો અંક 1 હોય તો ચાલો મિત્રો જોઈએ ટ્રિક બીજી ચાલો મિત્રો હવે આપણે જોઈએ છે બીજી નંબર ની ટ્રિક એકમ નો અંક મિત્રો એકમ નો અંક 1 હોય તો શું કરવું તો મિત્રો એની ટ્રિક આપણે જોઈએ પેલા મિત્રો સમજે પેલું તો 41 નો સમજી લો આપણે વર્ગ કરવો હોય
તો પહેલા તો જે એકમ નો છે અંક ઓકે મિત્રો એકમ નો અંક 1 છે તો 1 ના 1 અહીં લખવાના થાય છે ઓકે એકમ નો એકમ ની જે સંખ્યા છે એકમ ની સંખ્યા એ 1 હોય એટલે 1 જ લખવાની થાય છે બીજો સ્ટેપ મિત્રો દશક દશક સંખ્યા છે દશક સંખ્યા દશક એને 2 વડે ગુણવા દશક ને 2 વડે ગુણતા ઓકે 2 વડે ગુણતા એટલે 4 2 મિત્રો કેટલા થયા 8 ઓકે ત્રીજો સ્ટેપ મિત્રો જે દશક નો વર્ગ કરો દશક ની જે સંખ્યા છે એ સંખ્યા નો વર્ગ એટલે દશક ની જે અંક પર હોય સ્થાન એનો એની સાથે ગુણાકાર ચોકે ચોકે 16 મિત્રો આપણો જવાબ બની ગયો શું જવાબ બની ગયો અહીંયા જોઈ શકો છો 1681 આ 1681 નો જવાબ બને છે ઓકે પણ મિત્રો કઈક જો આ રીતે નીકળે 71 ની વાત કરીએ 71 નો વર્ગ કરવો છે તો 1 નો વર્ગ પહેલા તો હવે આપણે સમજીએ 1 નો વર્ગ 1 ઓકે હવે 7 નો ગુણાકાર કોની સાથે 2 સાથે 7 ઉપર વર્ગ છે તો આમે તમે સમજો 7 2 14 તો 14 લખી નાખો 2 વડે ગુણવાના છે અને ત્રીજો સ્ટેપ આપણો શું છે મિત્રો 7 નો વર્ગ 7 નો વર્ગ 77 49 તો અહીંયા મિત્રો જ્યારે યાદ રાખજો અહીંયા જે ચોગડા 14 છે દશકના સ્થાનમાં જે બે અંક આવે અહીં મિત્રો એક જ હોવો જોઈએ એટલે આ જે 1 છે વધી અહીંયા જશે ઓકે 1 નો 1 4 ના 4 આ વધી અહીંયા ગઈ 49 વત્તા 1 એટલે 50 તો આ જવાબ આવે છે 5041 હજુ મિત્રો આપણે એક દાખલો કરીએ 91 નો 91 નો વર્ગ કરવો છે પહેલું સ્ટેપ 1 ના 1 ઓકે ત્યાર પછી અહીંયા મિત્રો આ બંને સંખ્યાનો 9 નો ગુણાકાર 9 2 18 મિત્રો 18 નો આંકડો આ રીતે લખી નાખો તો પણ ચાલે અને 99 99 81 ને 82 તો મિત્રો આપણો જવાબ થઈ ગયો 8281 ઓકે આ એનો જવાબ બને છે તો મનમાં મિત્રો ગણતરી કરીને તમે કરશો તો પણ દાખલો આવશે હોમવર્ક માં આપી દઉં 21 નો વર્ગ 51 નો વર્ગ અને 61 નો વર્ગ મિત્રો આ ત્રણ દાખલા હોમવર્ક માં પૂછું આપણી અપેક્ષા જ્ઞાનકી ની બુક છે જેની મહાવરો ત્રણ મિત્રો તમારા માટે ખાસ આવી ટેકનિક આવી ટ્રિક તમે ત્યાં પણ સમજાવેલી છે અને તમે કરી શકશો ઓકે હવે મિત્રો કોઈ પણ સંખ્યા આપી દે યુનિક હવેની જે ટ્રિક નંબર 3 છે મિત્રો ટ્રિક નંબર 3 એ યુનિક હશે 1 થી 100 સુધી મિત્રો એમાં એવું નહીં હોય કે એકમ માં હોય સ્થાન કોઈ પણ સ્થાન ગમે એ સ્થાને હોય એકમ 10 કેવું નહીં મિત્રો કોઈ પણ સંખ્યા આપે એનું વર્ગ ખાસ કઈ રીતે મેળવવો એની હવે ટ્રિક આપણે મેળવીએ ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ ચાલો મિત્રો હવે આપણે ખાસ આ ટ્રિક મિત્રો છે ને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ યુનિક છે મિત્રો કોઈ પણ સંખ્યા મિત્રો આની અંદર એવું નથી કે એકમનો અંક 5 હોવો જોઈએ એકમનો અંક 1 હોવો જોઈએ એકમનો અંક 0 હોવો જોઈએ કોઈ પણ સંખ્યા હોય મિત્રો એકમના સ્થાને કોઈ વાંધો નહીં પણ 1 થી 100 સુધી નહીં જ મિત્રો યાદ રાખજો લીટી લખવી લખી દેજો 1 થી 100 સુધી સંખ્યાની જે આપણે વર્ગ શોધવો હોય એના માટે આ યુનિક છે મિત્રો આપણે આ જ ભાગને બે ટ્રિકમાં તમને સમજાવી તમને જે ગમે એક આ બાજુ તમને ગમે મિત્રો ઘણી બધી મિત્રો વર્ગની ટ્રિક છે અમે સરળ તમને તમને કઈ ગમે ઓકે તમને ભાવતું ભોજન તમને ખબર હોય હું તમને જેટલી વર્ગ અને વર્ગ કાઢવાની ટ્રિક હશે આપીશ ઓકે પણ તમને જે સારી લાગે એ આપણે એપ્લાય કરશું તમારા માટે ઓકે પહેલી વસ્તુ આપણે જોઈ લઈએ કે 34 નો વર્ગ આપણે કરવાનો છે મિત્રો 34 નો વર્ગ ઓકે તો એક ફોર્મ્યુલા અમે બુકમાં પણ આપેલો છે મિત્રો બુકની અંદર અમે એક સૂત્રની મદદથી કયું સૂત્ર મિત્રો આ એક સૂત્ર છે એની મદદથી આપણે આ રીતે મેળવી શકાય છે x વત્તા y નો વર્ગ હોય તો આપણે શું કરીએ છીએ તો એનું સૂત્ર આ રીતે છે x નો સ્ક્વેર આનું મિત્રો સાદરૂપ જોઈ લો x નો સ્ક્વેર ઓકે અહીંયા મિત્રો વત્તા હોય તો વત્તા પછી મિત્રો એ 2 ગુણ્યા x ગુણ્યા y કરીએ છીએ વત્તાના વત્તા અને y નો વર્ગ આ રીતે મિત્રો આ રીતે આપણે પદનું સૂત્ર આપણે સમજાવેલું છે ઓકે આ એક સૂત્રની મદદથી મિત્રો આ ફોર્મ્યુલાની મદદથી આપણે આ વર્ગ શોધવાના છે કઈ રીતે જો મિત્રો ટ્રાય કરો 34 છે અને આપણે x અને y ના ફોર્મેટમાં સમજવું હોય તો આ x બરાબર 3 મળે y બરાબર આપણને 4 મળે છે આ આપણે સમજીએ અને આપણે દાખલો કરીએ તો મિત્રો આ રીતે જોઈ શકાય છે x બરાબર 3 તો 3 નો વર્ગ ઓકે વત્તા ના વત્તા પછી મિત્રો આપણે વત્તા કરશું તો આપણી ભૂલ થશે એટલે આપણે ટ્રિક ની અંદર પણ લખ્યું છે એક લીટો કરશું ઓબ્લિક આ રીતે પહેલું સ્ટેપ પછી બે નિયમના સૂત્રના બે છે મિત્રો નિયમના બે x એટલે 3 ગુણ્યા y એટલે 4 પહેલું સ્ટેપ બીજું સ્ટેપ આપણે ચાલીએ છીએ જોઈએ
બીજા સ્ટેપમાં બી બીજા વત્તા છે ને આપણે ઓબ્લિક કરીએ છે આ રીતે લીટો કરી લેવાનો અને મિત્રો y 4 નો વર્ગ 4 નો વર્ગ આપણો દાખલો મિત્રો અહીંયા એકદમ પૂરો થઈ ગયો વર્ગ અને વર્ગમૂળનો ઓકે કઈ રીતે 3 નો વર્ગ એટલે 9 મિત્રો અહીં 0 9 લખવાના બે ડિજિટમાં લખવાના થશે 3 2 મિત્રો એ 3 2 6 6 4 24 યાદ રાખજો 3 2 6 6 4 24 પછી ઓબ્લિક નો ઓબ્લિક ચોકે ચોકે 16 ઓકે હવે મિત્રો દાખલો આપણો થઈ ગયો તમારે ફક્ત સરવાળો જ કરવાનો થાય છે અહીંયા મિત્રો એકમનો અંક લેવાનો 6 ના 6 આ વધી મિત્રો અહીંયા જાય ક્યાં જાય આગલા સ્ટેજે ગઈ એક અહીંયા જશે 24 ને 25 થશે 4 ની જગ્યાએ 5 થઈ ગયા મિત્રો આ બગડો અહીંયા ગયો ઓકે આ જે બગડો છે એ વધીનો આગળ જાય છે 9 ને 2 9 માં 2 નાખો 11 એકડો વધી પડી 1 ને 1 એટલે 1156 મિત્રો 1156 આનો જવાબ બને છે કોઈ પણ સંખ્યા મિત્રો લ્યો જો તમે એને વર્ગ કાઢવો હોય તો આ એક ટ્રિક ની મદદ થી તમે કાઢી શકો છો હજુ પણ તમને સમજાણું ન હોય મિત્રો તો આપણે હજુ એક દાખલો બીજો લઈએ મિત્રો એક દાખલો બીજો રકમ બદલાવી અહીંયા મિત્રો અહીંયા લખી નાખે 76 નો વર્ગ ઓકે આપણે 76 મોટી સંખ્યા લઈ એનો વર્ગ કરવો છે મિત્રો ચલો મિત્રો જોઈએ અહીંયા ચાલો મિત્રો 76 નો વર્ગ મેળવે કઈ રીતે ટ્રિક ની મદદ થી સૂત્ર મિત્રો આપણને યાદ છે x નો વર્ગ + 2 * x * y / y નો વર્ગ આ એક સૂત્ર તમારે પાકું કરવું પડશે ઓકે x બરાબર આપણે 7 ધારવાના y બરાબર 6 મળે છે x બરાબર એટલે 7 નો વર્ગ + 2 * 7 * 6 + 6 નો વર્ગ હવે મિત્રો ખાલી સાદુ રૂપ જ નું આપણે શું કરવાનું સોલ્યુશન આપવાનું સાદુ રૂપ જ આપવાનું છે 77 49 મિત્રો 49 પછી મિત્રો આ લીટો કરી દેવાનું થાય છે ઓકે 7 2 14 અથવા 6 6 6 6 42 42 ના ડબલ મિત્રો 42 છે એના ડબલ 84 કેટલા થાય મિત્રો 84 થાય છે ઓકે અને ત્રીજું સ્ટેપમાં 36 હવે મિત્રો આપણું કામ પૂરું થઈ ગયું મિત્રો ખાસ બોર્ડ ઉપર તમારું ધ્યાન 6 ના 6 લીધા આ 3 આગળ ગયા 3 ને 4 7 ના 7 ના 8 આગળ ગયો 8 2 16 ને 17 નો 7 નો વધી પડી 1 મિત્રો 8 છે આમાં 9 ની અંદર પ્લસ થશે એટલે 16 ને 17 નો 7 નો વધી પડી 1 4 ને 1 5 મિત્રો આ આપણો જવાબ બને છે તો આ એક ટ્રિક ની મદદ થી તમે મિત્રો કોઈ પણ સંખ્યા નું વર્ગ શોધી શકો છો પણ મિત્રો હવે આપણે આ ટ્રિક એપ્લાય કરવી છે કે ટ્રિક નંબર આની જ મિત્રો પાર્ટ 2 જો મિત્રો ટ્રિક 3 છે ને બે રીતે આપણે સમજીએ આ રીત હતી આપણી 1 મિત્રો આને આપણે રીત નંબર 1 નામ આપીએ છીએ આ રીત 1 નંબર હવે મિત્રો રીત બીજી જોઈએ કે તમને કઈ ગમે છે ઓકે તમને જે રીત મિત્રો ગમે એ રીત આપણે શીખવાની છે એક જ હેતુ અમારો છે તમને વસ્તુ સમજાવી જોઈએ ચાલો મિત્રો આ જ દાખલાને 76 જે દાખલો છે 76 નો વર્ગ ઓકે એને જ આપણે સમજવાની છે તો મિત્રો પહેલું કામ શું કરવાનું ટ્રિક રીત નંબર બીજી ટ્રિક 3 ની અંદર મિત્રો ટ્રિક 3 છે ને બે રીતે આપણે સમજીએ છીએ પહેલું કામ મિત્રો આ જે સંખ્યા આપી છે એનો ગુણાકાર કરો 7 * 6 મિત્રો 7 * 6 * 2 કરવાના શું કરવાના છે 2 પહેલું કામ આટલું કર્યું બીજું કામ મિત્રો યાદ રાખજો ખાસ બીજું બીજા સ્ટેપ કાઈ છે નહીં 7 નો વર્ગ મેં તમને કીધું તું તમને વર્ગ આવડવા જોઈએ 7 નો વર્ગ 77 49 લખી નાખો પછી 6 નીચે 6 નો વર્ગ 66 36 લખી નાખો મિત્રો તમારે ખાલી વર્ગ જ લખવાના છે બીજું કઈ લખવાનું નથી 7 નો વર્ગ 49 6 નો વર્ગ 36 હવે મિત્રો આ બધાનો ગુણાકાર કરો 7 * 6 7 એકા 7 7 2 14 7 3 21 7 4 28 7 5 35 7 5 35 7 6 42 42 * 2 મેં હમણાં પણ કીધું 42 * 2 આ રીતે 42 * 2 કરો 2 2 4 2 4 84 મિત્રો આપણે હમણાં પણ કર્યા 42 * 2 એટલે 84 મિત્રો 84 યાદ રાખજો પણ એક વસ્તુ યાદ રાખજો પહેલું સ્ટેપ રિપીટ કરું છું 7 * 6 * 2 મિત્રો જે સંખ્યા આપે છે એને ખાલી તમારે છૂટી જ પાડવાની વચ્ચે ગુણાકાર નહીં 7 * 6 અને વર્ગના 2 છે એટલે 2 વડે ગુણવાના બીજું કંઈ નથી ઓકે હવે પહેલા સ્ટેપમાં આપણે તમે જુઓ છો કે આપણે 7 નો વર્ગ કર્યો 77 49 66 36 અને આ બધી સંખ્યાનો ગુણાકાર આપણે કરીએ છે એ નીચે લખવાનું પણ દશકના સ્થાનથી એક એકમના સ્થાનને છોડીને કરવાનો થાય છે એટલે મિત્રો 84 મારે લખવા છે પણ ક્યાં લખવાના છે દશકના સ્થાનને છોડવાનો છે
छनी नीचे चार आउसे नहीं फरी पूछू छु फरी बोलू छु छनी नीचे आउसे ने एक अंक मुकी ने एकम ना स्थान ने छोड़ी ने ओके હવે મિત્રો સરવાળો કરો 6 ના 6 7 3 ને 4 7 8 2 16 17 7 વધી પડીએ 57 76 મિત્રો આપણો જવાબ જોઈ શકો છો મળી જાય છે મિત્રો આ ટ્રિક મને બહુ ગમે છે સૂત્ર તમારે પાકું કરવું પડે આ ટ્રિક એપ્લાય કરો કોઈ પણ દાખલા ચાલો મિત્રો વધારે દાખલા કરીએ રીત 2 માર્યા મુજબ રીત 2 તમને સરળ લાગશે આમાં તમારે સૂત્ર પાકું કરવું પડશે લીટી સ્ટેપમાં દાખલો કરવો પડે આમાં કાઈ નથી ચાલો બે દાખલા આ રીતે આપણે કરીએ તમને કેવા લાગે છે ચાલો મિત્રો હવે આપણે ટ્રિક જે ત્રીજી છે એના જ દાખલાને થોડાક વધુ પ્રેક્ટિસ કરીએ મિત્રો યાદ રાખજો હું પણ ઘણીવાર બાળકોને કહું છું કે તમે આ રીત નંબર 2 છે એ ખૂબ સરળ છે મિત્રો બધા જ બાળકોને યુનિવર્સલ મિત્રો લાગુ શકે 1 થી 100 માં કોઈ પણ સંખ્યાનો આ ટ્રિકની મદદથી તમે કરશો તમને જવાબ મળી જશે ઓકે પણ અમુક બાબતો મિત્રો આપણે એને કાગળ ઉપર લખી ન શકતા હોય ઓકે જે રીતે મિત્રો તમારે તરતા શીખવું હોય ને ચોપડીમાં વાંચો અને તરતા શીખવાની વાત કરો તો ના આવે પ્રેક્ટિકલ કરવું પડે તો તમને તરતા આવે તમારે દુબાકો મારવો જ પડે નદીમાં તળાવમાં તો ઓકે પણ પૂર હોય મોટું પાણી હોય તો મારતા નહીં અતાના ખતરા ન કરતા ઓકે પહેલા તો નાના નાના સ્વિમિંગ પૂલમાં જઈને શીખજો પણ આ તો ખાલી જસ્ટ વાત કરું છું જો ચોપડીમાં વાંચીએ તો તરતા શીખતા આવડે નહીં અમુક બાબતો ટ્રિક છે મિત્રો એ તમને હું કાગળમાં લખી દઉં તો તમને ન સમજાય પણ બોર્ડ ઉપર એનું પ્રેક્ટિકલ કરીને સમજાવું ને તો તમે પણ કહો કે ના સાહેબ ખૂબ સરસ છે જો તમને મારી ટ્રિક ગમતી હોય આવી તો મિત્રો લાઈક તો કરી જ દો અને લાઈક ન કરો તો વિડીયોને પૂરો જોજો ખાસ ઓકે તો શરૂ કરીએ છીએ દાખલો બીજો પહેલી વસ્તુ મિત્રો 97 છે પહેલું સ્ટેપ શું કરવાનું છે 9 ગુણ્યા 7 ગુણ્યા 2 મિત્રો આ બધાનો ગુણાકાર કરી નાખો 9 7 મિત્રો કેટલા થાય 9 ગુણ્યા 7 63 63 ગુણ્યા 2 2 તેરી 6 2 6 12 એટલે મિત્રો કેટલા મળ્યા આપણને 126 કેટલા મળે છે એક જ લીટી પહેલી લીટી 9 7 63 63 ગુણ્યા 2 126 હવે આપણું કામ જ મિત્રો પૂરું થઈ ગયું 9 9 81 77 49 અને આ સંખ્યા જે મળી 126 એ એક અંક મૂકીને મિત્રો એકમનું સ્થાન છોડીને લખી નાખો અહીંયા 126 મિત્રો એકમના સ્થાનને છોડવાની વાત કરું છું ઓકે 9 ના 9 6 4 10 નું શું વધી પડીએ 2 2 4 9 ના 9 9409 મિત્રો તમે કરી શકશો એપ્લાય કરો મિત્રો તમે પણ જુઓ જીતુ સરે જે ટ્રિક આપી છે ખરેખર તમે જોઈ શકો છો મુજબ સાચું છે ગુણાકાર કરી લ્યો 97 ગુણ્યા 97 ચાલો એક બીજો દાખલો કરીએ હજુ પણ આપણે એક બીજો દાખલો મિત્રો તમે 1 થી 100 માંથી મિત્રો 1 થી 100 માંથી કોઈ પણ અંક લખી શકો છો અહીંયા આપણે 59 લઈએ મિત્રો 59 નો વર્ગ આપણે કરવો છે પહેલું સ્ટેપ આપણું 5 ગુણ્યા 9 ગુણ્યા 2 5 9 મિત્રો યાદ રાખજો 5 9 45 45 ગુણ્યા 2 90 મિત્રો 90 લખી નાખ્યા હવે આપણું સ્ટેપ પૂરું પહેલું સ્ટેપ પૂરું હવે 5 નો વર્ગ 25 25 25 9 નો વર્ગ 9 9 9 9 81 મિત્રો 9 9 81 9 નો વર્ગ લખવાનો છે મિત્રો ઓકે 5 નો વર્ગ લખવાનો છે અને 90 છે એને મૂકવાનો છે એકમના સ્થાન પછી ઓકે અહીંયા 90 મૂકવાના 1 ના 1 8 ના 8 9 ને 14 નો ચોકડો વધી પડીએ 3481 આનો જવાબ આવે છે તમે ટ્રિક છે એપ્લાય કરી શકો છો તો ચાલો મિત્રો આ જે રીત નંબર 2 ના અથવા 1 તમને જે પણ ગમે એ રીતે તમે વર્ગ આપું છું હોમવર્કમાં આપું છું 36 નો વર્ગ 47 નો વર્ગ 66 નો વર્ગ 87 નો વર્ગ 97 નો વર્ગ અને એક ગ્યાસી નો વર્ગ મિત્રો 1 2 3 4 5 6 7 દાખલા જાજા આપું છું કરજો 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 આ જ દાખલા તમને એપ્લાય કરવાથી ખૂબ સરસ મજા આવશે 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 હવે મિત્રો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે 1 થી 100 સુધી શીખાતા હવે 1 થી 1000 સુધીની ટ્રિક પણ આપી દઈશ તમારે જો ઉપયોગી બને તો મિત્રો એપ્લાય કરજો પણ નેક્સ્ટ વિડિયોમાં આજનો વિડિયો અહીંયા સુધી રાખશું નેક્સ્ટ વિડિયોની અંદર આપણે 1000 સુધીની ટ્રિક આપી દઈશું મિત્રો કેવો લાગ્યો વિડિયો શેર કરજો ટ્રિક ગમે તો લાઈક કરજો અને અમારી અપેક્ષા જ્ઞાનકી મિત્રો ખાસ હજુ પણ તમને વાત કરીએ છીએ જે લોકોએ અમારી અપેક્ષા જ્ઞાનકી બુક ન લીધી હોય તો મેળવી લેજો
સરસ મજાની ટ્રિક મિત્રો આની અંદર તમને એપ્લાય કરીને આપેલી છે સાદી ભાષામાં છે અને મિત્રો 3000 આસપાસ દાખલા QR કોડ છે નવોદયના પૂછાયેલા 20 વર્ષના પ્રશ્નોનું સંકલન પણ આની અંદર કરેલું છે તો એક આ ખાસ મારો આગ્રહ છે જો નવોદયમાં મેરિટમાં આવવું હોય પાસ થવું હોય એના માટે ઉપયોગી છે એ સિવાય પણ કોઈ પણ એક્ઝામ રિલેટેડ મિત્રો તમને મેથ્સ આમાં મળી જશે ગણિત બદલાતું નથી મિત્રો યાદ રાખજો તો ખાસ આ આવી અવનવી ટ્રિક સાથે આપણે મળશું ફરીવાર નેક્સ્ટ વિડિયોમાં જય હિન્દ જય ભારત